અંદર પણ મીઠા લાગતા હોય છે, આ બહુ પ્રખ્યાત છે ને ભાવે પણ બહુ છે, એટલે મંગાવ્યા હતા લુડવાથી તો આવી ગયા, તમને પણ બતાવું છું, ખૂબ સરસ હોય છે. બધા મોમાં પાણી આવી ગયું ને, સાટા જોઈને મોમાં પાણી આવી ગયું ને, તો ખાઈને કેવી મજા આવી છે કેજો. ને હોળી નજીક આવે છે, હોળી પર તો ખૂબ આ સાટા ખવાય અમારા લુડવાના. અને તમને જે વાત કરી હતી આગલા વિડીયોમાં, અમારા નણંદને ઘરે ગયા છીએ તો અમારા મોટા નણંદ આવી ગયા છે, લીલાબેન અત્યારે માળા કર્યા છે, કપડાં આપી દીધા છે સંકેલવા. મોટા નણંદ હોય સાસુજીનું સ્થાન લે ને, મેં કીધું મને કામ હતું કે હું માળા કરી લઉં ત્યાંથી, ભગવાન નામ લીરાય કહું, પછી બીજું કરીશ. બીજું કાંઈ ના આવડે કે લુગડા નહીં દો તો એટલે મેં લુગડા પગાવી દીધા, હવે હંકેલો ખબર તો ના તો ન કહીએ કે ને, હું એક દરણ મૂકી આવું પછી થોડીક વાર વાતો કરીશ તમારી સાથે, બીજું કામ કરશું વળી પાછું. ઓહો હા જુઆર તમે તેથી બતાવી ધોઈને સુકાવી દે અહીંયા, અરે મારા હાથે ઊંધું થઈ ગયું, બારીને મૂકી દીધું એક ઊંધું, અંદરથી બારી ખોલી એટલે પડ્યું ને આ જો તો જુવારમાં રૂગી રેતી થઈ ગયા. હા કામ ડબલ વધી ગયું મારું, બા પણ આને કેમ સાફ કરવી, આ પંખીના ભાગીની જ લાગે એ મને તેવું લાગ્યું, હવે આને ક્યાંક નાખું ને થોડીક સારી એને લઉં, નકર બખીડાને દઉં. ભગવાન ધરમ કરાવનારો તો આમ કરીને ધરમ કરાવી લે આપણી ઘરે વહેલા. સારી સાહેબ લઈને અલગ રાખી બખીને બધી ધોઈને ચોખ્ખી કરી નાખી દે. આવું મોટું ભૂલ ગયા હે, કેટલા બધા ફૂલ રહે હા જો કેટલા કરજે, બે આપા બે આપે ને ભેગા છે ત્રણ થઈ ગયા ને એવાન ભેગા એવા કાલે અમે કીધું બોલે કાલી ગેલી વાત અમે શીખી રાડી હોય એના ઉપર શીખવી પડશે. કાલી ગેલી વાત તમારી હું નહીં સાંભળનાર રે, નિવન અમારો લાડ કોને લગાડે નિવાર રે, જોઈએ આપણે રૂતવા પડશે. હાલો કરીએ ઘરમાં કામ, આજનો વિડીયો અને રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કેજો હો, અને જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હજુ સુધી જો ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેવા વિનંતી કરું છું. ધન્યવાદો. અને હવે જોઈ લો તમે મારી રેસીપી દૂધીના મુઠિયા નાસ્તામાં. મિત્રો કેમ છો બધા, આજે શુભ સવારના આપ સર્વને જય લક્ષ્મીનારાયણ, રાધે કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ, અસલામ અલેકમ. આજે આપણે કરવાના છીએ દૂધીના મુઠિયા, સવારમાં જ નાસ્તાની કરું છું તૈયારી, એના માટે મેં દૂધી એટલી ખમી રાખી છે, લગભગ 1/2 કિલો જેવી નાની દૂધેલી હતી એને મેં ખમી લીધી છે. એનામાં આપણે નાખશું આદુ મરચાં લસણની પેસ્ટ, સાથે મેં પીસી લીધી હતી તો એને આપણે નાખી દઈએ. આપણે સ્વાદ અનુસાર આમાં નાખી દઉં છું સ્વાદ અનુસાર નમક, લીલા મરચાં થોડા નાખ્યા છે એટલે લાલ મરચું નાખું છું, 1/2 ચમચી હળદર, 2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જેટલું જીરું ભૂંસીને નાખી દઈશ. એમાં આટલી વાટકી જેટલી નાખી સૂજી, ઝીણો રવો જે આવે ને ઝીણી સૂજી, એ 2 ચમચી જેટલો ચણાનો લોટ, નાની કટોરી જેટલી જુવારનો લોટ,
અને હવે આને માંતા જશું એમાં જેટલો બચશે એટલો ઘઉંનો લોટ નાખી દેશું આપણે. આ રીતે પોળું કરી એના પર આનામાં નાખી દઉં લીંબુનો રસ, એક લીંબુનો રસ નાખી દઈશ આમાં, કારણ કે થોડાક વધુ બનાવી રહી છું. અને એમાં 3 ચમચી નાખું છું તેલ. હવે આપણો લોટ હું બાંધું રેડી કરું ને ત્યાં સુધી આનામાં પાણી ગરમ મૂકી દઉં છું આપણે વરાળિયા કરવા માટે. એટલે આ રીતે વરાળિયા કરવા માટે હું પાણી મૂકી દઉં આ બાજુ, પાણી પછી ગાલું છું. આમાં થોડો ઘઉંનો લોટ અત્યારે નાખી દઉં, પછી જો જરૂર લાગશે તો નાખશું, પાણી આપણે બિલકુલ ઉમેરવાનું નથી. દૂધીના પાણીમાં અને પેસ્ટના પાણીમાં જ આ લોટ બંધાઈ જશે. ઢોળાઈ જાય છે લઈ લઉં જરા. આપણે આનો લોટ છે ને કડક બાંધવાનો છે, બે હાથે બાંધી લઉં, થોડાક વધુ કરવો છે ને એક હાથે બંધાય નહીં. આપણે આ રીતે કડક લોટ બાંધી લેશું. સેજક તેલ નાખી અને આપણે એને ભૂસી લઈએ અને 10 મિનિટ એને રેસ્ટ આપશું. 10 મિનિટની જરૂર નથી, 5 મિનિટમાં સરસ થઈ જશે, કારણ કે મેં એને મસળ્યો બહુ છે. સરસ રીતે આમ મસળીએ ને તો સરસ થઈ જાય. હા જો 5-1 મિનિટ રાખ્યો તો 10-1 મિનિટ એકદમ એક રસ થઈ ગયો છે. ને હવે આપણે આ રીતે આમ આની અંદર પણ તલ નાખી શકો ને તો વઘારમાં નાખા એમ. ને આ રીતે આપણે બધા મૂકી દેશું અને ગોઠવી લેશું. આ રીતે આપણે ગોઠવી દઈએ ને વચ્ચે વચ્ચે અડે નહીં ને, એટલે હું તો ચમચીને એવું મૂકી દઉં એટલે આમ આખું ગોઠવાઈ જાય સરસ. જોયું, હવે આને પાણી મેં મૂકી દીધું છે પહેલાં જ ગરમ થવા, તો એના પર મૂકી દઈએ. ને આને 20-1 મિનિટ જેવું લાગશે, ધીમા તપે હશે તો અને ફૂલ હશે તો 12-15 મિનિટમાં થઈ જશે. અને હવે આ રીતે આપણે ઢાંકી દીધું છે એટલે આપણે એને 20 મિનિટ થવા દઈશું. એક બાજુ મૂઠિયા તળવા મૂકી દીધા, આ બાજુ ચટણી વઘારી લઈશું. ચટણીમાં આદું, મરચાં, લસણ, કોથમીર, લીલા મરચાં નાખ્યા છે, કોથમીર નાખી છે, એ બધું એક સાથે પીસી લીધું છે. સિંગના દાણા અને જીરું એ બધું સાથે પીસી લીધું મિક્સરમાં. તો એનામાં થોડોક નાખશું આપણે 1 લીંબુનો રસ અને સ્વાદ અનુસાર નાખશું નમક. નમક નાખવાનું સ્વાદ અનુસાર નાખશું નમક આપણે. અને ગળપણ માટે 2 ચમચી જેવો ગોળ નાખી દઈશ. ગોળ કાપેલો જ હું ઘરમાં રાખું છું એટલે એ નાખી દઉં. સારી રીતે હલાવી લેશું. આમાં છે ને મેં 2 ચમચી જેવું તેલ નાખ્યું હતું અને થોડુંક વઘારની ખબર પડે એટલું જીરું નાખ્યું હતું. આ મુઠિયા સાથે આ ચટણી ખૂબ મજા આવે ખાવાની. બસ અને 1-2 મિનિટ આમ ખદખદ આવશું, એકદમ પાકી જાય એટલે લસણ અને આદુનું કચાશ પણ નીકળી જાય એટલે ખાવાની મજા આવે. તો થઈ ગઈ આપણી ચટણી તૈયાર. જો આપણા મુઠિયા મસ્ત ચડી ગયા છે, આ રીતે આપણે ચપ્પુથી ચેક કરશું. જો એકદમ સરસ થઈ ગયા છે. આ છે ને પહેલાંનો એઠો હતો, હવે ફેરી વર્તાવી જો. હવે આને બંધ કરી દેશું અને વરાળ નીકળી જાય એટલે કાપીને વઘારી લઈએ. આ
આપણા સરસ મજાના પાકી ગયા એટલે હવે એને કટકા કરી લઈએ અને પછી વઘારી લઈશું. આ રીતે હું બધાના કટકા કરી લઈશ પછી વઘારી લઈએ. હવે આપણે એનો કરી વઘાર. વઘાર માટે મેં 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. રાઈ ખાવ થોડીક જ નાખીશ, તો અમને ગમે છે રાઈ ખાવી, બીજે ઘણાને ન ગમતી હોય તો ન નખાય. રાઈ તકડી જાય એટલે આપણે નાખશું જીરું. તમે હિંગ ખાતા હોય હિંગ નાખી શકો, અમે ખાઈ છીએ પણ આજે નથી નાખવી. એમાં નાખશું આપણે તલ. તલ તતડ કરે એટલે સીધા તરફ મરચા નાખવાના, નહીં તો તલ ઉંદરું કરશે આપણા. અને મીઠો લીમડો મરચા જરાક પાકી ત્યાં સુધી આપણે હલાવશું. આપણા મરચા બરાબર પાકી ગયા ને એટલે હવે એની અંદર આપણે નાખી દઈએ. થોડીક હળદર ઓછી હોય તો સેજ નાખી દઈએ, નહીં તો બીજું કંઈ નાખતા નથી. હું તો જતી નાખતી અને તલ પર તરત મરચા એટલે નાખી કે તલ ઉડ ઉડ ન કરે ઉડે. અને અમુક પછી કમેન્ટર એવું કહે છે કે સુમી વેકરિયા કરીને છે બિચારી, મને કહે કે બધાને ખબર હોય હું જે હોશિયાર એવું નથી. ના બેન, હું કાંઈ હોશિયાર નથી, હું તો ગામડાની છું. તમારા જેવા વ્યક્તિને લીધે જ મારું જીવન સરસ ચાલી રહ્યું છે. ધન્યવાદ આપ સૌને. અને હવે આપણે આ રીતે સરસ મિક્સ કરી દઈશું. સામે ચમચી લઈને તો ઉડી ન જાય એટલે હું સામે આમ ચમચી લઉં. સરખું બધું જ મિક્સ કરી લેશું. બધામાં તેલ લાગી જશે એટલે ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી બને છે. હા, જ્યારે છોકરાઓ દૂધથી અને મગથી દૂર થાય ત્યારે આવા નુસ્ખા કરીને ખવડાવવાના. હેલ્ધી અને ટેસ્ટી જમણ જ મોટે ભાગે સારું. મોટે ભાગે હું તો એવું બનાવતી જ હોઉં છું. અનિલભાઈને બેઠા જમવા માટે નાસ્તો કરવા કેવા થયા? મસ્ત થયા ને? તો ફોરોશને કંઈ બનાવજો, બહુ સરસ થયા. ઘણા લોકો બનાવતા હશે. ભાવવા જોઈએ, ભાવે નહીં ને દૂધી આમ ખવાઈ જશે ને. દૂધી ખાવાના ચોરો કેવી દૂધી ખવડાવી દીધી.